મહિલાઓ પણ ગરબે રમતી હોય પરંતુ વઢવાણની 200 વર્ષ જૂની ગરબીમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં વાઘેશ્વરી ચોકમાં 200 વર્ષ જૂની ગરબીનું આયોજન થાય છે। વર્ષો જૂના ગરબાની વિશેષતા એ છે કે ગરબીમાં માત્ર પુરુષો જ ગરબા રમે છે। વાઘેશ્વરી માતાજીના ગરબીમાં હજી પણ જૂની પરંપરા મુજબ ગરબા ગાવામાં આવે છે। બહાર રહેતા ભાઈઓ પણ નવરાત્રી દરમિયાન વઢવાણમાં જ ગરબા ગાવા માટે આવે છે। આ ગરબામાં કોઈ જાતનું ડેકોરેશન કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો નથી, ફક્ત લાઇટના બલ્બ ઉપર અહીંયા ગરબા ગાવામાં આવે છે। આજના આધુનિક ગરબાના સમયમાં વઢવાણના સભ્યો દ્વારા ગવાતા ગરબા માતાજીની ભક્તિ કરવા માટે લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ફક્ત પુરુષો જ ગરબા ગાય છે, છતાં આ ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। તમે બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરતા તો જોયા હશે, પરંતુ દ્વારકાની એક શાળામાં ચાલુ ક્લાસે બાળકો ઘસઘસાટ ઊંઘી ગયા। નવરાત્રીના 9 દિવસ આખી રાત ગરબે રમી સવારે ઉઠવું ભારે પડી જાય, એમાં પણ સ્કૂલે જતા બાળકોને સવારે ઉઠાડવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય। પરંતુ જો સ્કૂલમાં તમને સુવા મળે તો? જી હા, દ્વારકાના હરિપરમાં બાળકો ચાલુ શાળાએ પૂરતી ઊંઘ કરી શકે તે માટે જબરો જુગાડ શોધી કાઢ્યો। દેવભૂમિ દ્વારકાના હરિપર ગામની સરકારી શાળાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે। બાળકો મોડી રાત સુધી ગરબે થાકી જતા બાળકોને સ્કૂલમાં જ સુવડાવી દેવામાં આવ્યા। સવારે શાળાએ જતા જ બાળકો ક્લાસમાં ભરપૂર ઊંઘમાં હોય, ચાલુ ક્લાસે ઝોલા ખાતા હોવાથી હરિપર ગામની શાળામાં શિક્ષકે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રિસેસના સમયમાં બાળકોને સુવડાવી દીધા। જો કે બધા બાળગોપાલ પણ ભર ઊંઘમાં સૂઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। દફતર પર માથું રાખી બાળકો ઘસઘસાટ ઊંઘતા નજરે પડ્યા, બાળકોને પણ સ્કૂલમાં સુવાની મોજ પડી ગઈ। આઠમ નિમિત્તે માં અંબાના શરણે ભીડ, દાતા સ્ટેટના રાજાએ કરી માતાજીની પૂજા। નવરાત્રીની આઠમ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કર્યા તો આઠમ નિમિત્તે અંબાજી મંદિરમાં હવનશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાતાનું રાજવી પરિવાર હાજર રહ્યો અને પૂજાવિધિ કરી હતી। સાંજે હવનની પૂર્ણાહુતિ થઈ હતી। અંબાજી ગર્ભગૃહમાં રાજવી પરિવારના રાજા રિદ્ધિરાજસિંહે માતાજીના ચરણો ધોઈને પૂજન અર્ચન કર્યું, સાથે જ ગણપતિ દાદાની પણ પૂજા કરી। મહત્વનું છે કે રાજવી પરિવારને છેલ્લા 850 વર્ષથી મંદિરમાં વિશેષ પૂજાનો અધિકાર મળી રહ્યો છે। રાજાએ પણ કહ્યું કે આ પૂજા 850 વર્ષની પરંપરા છે। તેમણે કહ્યું કે અમે પહેલા માતાજી સેવક અને પછી રાજા। બીજી તરફ આઠમને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાઈન જોવા મળી, જેમણે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું। અંબાજીમાં ખેડૂતે કરી 501 દીવડાની આરતી, ખેડૂતે જાળવી રાખી 21 વર્ષની પરંપરા। શક્તિપીઠ અંબાજી મંદિરમાં 7મા નોરતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં હૈયથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી। સમગ્ર ચાચર ચોકમાં જાણે ખીડિયારું ઉભરાયું હતું। ગરબાના પ્રારંભે આણંદ જિલ્લાના લીંગડા ગામના એક ખેડૂત પુત્રએ 501 દીવડાની આરતી કરી માં અંબાની આરાધના કરી। આ ખેડૂત સતત 21મા વર્ષથી દર નવરાત્રીના 7મા નોરતે માતાજીના ચાચર ચોકમાં 501 દીવડાની આરતી કરે છે। તેઓ પોતાના શરીરે લોખંડની ફ્રેમમાં 501 દીવડાની ગોઠવણી કરે છે અને માતાજીની આરતી ઉતારે છે। આ વખતે પણ તેઓએ માતાજીની આવી જ રીતે આરાધના કરી। જે સમયે તેઓ આરતી કરી રહ્યા હતા ત્યારે ચાચર ચોકમાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા। એટલું જ નહીં, આ વખતે પોતાની સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ અંબાજી લઈ આવ્યા હતા, જેઓ પણ માતાજીની ભક્તિમાં લીન થયા હતા। બંને ગુજરાત સહિત દેશભરમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે પણ માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી। અંબાજી મંદિરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે માતાજીના દર્શન કર્યા, પોતાની પુત્રી અનાર પટેલ સાથે દર્શન કરવા માટે પહોંચ્યા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું। અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વ દરમિયાન 8મા નોરતે દર્શન કર્યા। આનંદીબેને ગર્ભગૃહની બહારથી જ દર્શન કર્યા, આ તકે વહીવટદાર કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। જૂનાગઢમાં બાળકીઓએ દિલ જીતી લીધા, સ્કેટિંગ શૂઝ પહેરી ઘૂમી ગરબે। સમગ્ર રાજ્યમાં નવરાત્રીના પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં અનોખા ગરબા કરવામાં આવ્યા। શિવ સ્કેટિંગ ગ્રુપે માતાજીના ચાચર ચોકમાં સ્કેટિંગ કરીને ગરબા લીધા હતા।
અવનવા સ્ટેપ સાથે બાળાઓએ માથા પર છ ગરબા મૂકીને ગરબે ગુંતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્કેટિંગ ગરબા નિહાળવા માટે આસપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યા. જ્યાં સ્કેટિંગ શૂઝ પહેરી ઊભું રહેવું મુશ્કેલ હોય ત્યાં સ્કેટિંગ કરી ગરબા લેતા સૌને મંત્રમુક્ત કરી દીધા. અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો. છેલ્લા 8 વર્ષથી શિવ સ્કેટિંગ ગ્રુપ ચાલે છે, જેમાં નાના બાળકોથી લઈ સૌને સ્કેટિંગની તાલીમ આપવામાં આવે છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ચારણ સમાજ પ્રાચીન ગરબાએ જમાવ્યું આકર્ષણ. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ચારણ સમાજ પ્રાચીન ગરબાની સાથે નવરાત્રિની ઉજવણી કરે છે. સોનલ ગરબા મંડળની ગરબી છેલ્લા 30-35 વર્ષથી થાય છે, જેમાં પરંપરાગત પોશાક પહેરી બહેનો અને ભાઈઓ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. આ ગરબીમાં રમાતો મણિયારો રાસ 2015માં રાજ્યમાં પ્રથમ આવ્યો. ખેલૈયાઓ અલગ અલગ રાજ્યમાં જઈને મણિયારો રાસની પ્રસ્તુતિ કરી ગુજરાતની સંસ્કૃતિથી સૌ કોઈને પ્રભાવિત કરે છે. 12 જેટલા પુરુષો પૌરાણિક ઢબે પરંપરાગત ગરબાના તાલે રાસ રમે છે. પુરુષો દ્વારા પરંપરાગત પોશાક પહેરી માતાના ગરબે જોવા મળે છે. માધ્ય શક્તિના નવલા નોરતામાં બારડોલી નગરમાં મહેસાણી પાટીદાર સમાજના ગરબાઓએ જમાવ્યું આકર્ષણ. સુરત જિલ્લાના બારડોલીમાં વિવિધ સમાજો દ્વારા પરંપરાગત ગરબા કરવામાં આવ્યા, જેમાં મહેસાણી જિલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. સમાજ દ્વારા વર્ષોથી દર નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓ માથે માટલી મૂકીને ગરબા રમે છે, બાળકો અને વૃદ્ધો પણ જોડાય છે અને પ્રાચીન ઢબથી ગરબા ગાવામાં આવ્યા. ગરબામાં ખાસ કરીને સમાજની મર્યાદાને આજે પણ મહિલાઓ સાચવે છે અને સ્ત્રી તેમજ પુરુષો અલગ અલગ સર્કલ બનાવી ગરબે ઘૂમે છે. અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત તેજ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, ત્યારે સતર્કતાના ભાગરૂપે વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ માછીમારોને દરિયામાં દૂર ન જવા પણ કહેવામાં આવ્યું છે. આગામી સમયમાં દરિયામાં કરંટની સાથે પવનની ગતિ પણ વધવાની સંભાવના જોવા મળી રહી છે. માછીમારોને દરિયામાં દૂર સુધી ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.